हिंदू युवा वाहिनी गुजरात प्रदेश आणंद जिला द्वारा आज रोज कलेक्टर ने आवेदन पत्र આપવામાં આવ્યું હતું। हिंदू युवा वाहिनी द्वारा लव जेहाद અને ધર્મ પરિવર્તનના બનાવો ઘણા બધા વધી જવા પામ્યા છે, તેથી તે મુદ્દાને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। આવેદન પત્રમાં જણાવાયું હતું કે હાલના સમયમાં લવ જેહાદ અને ધર્મ પરિવર્તનની ઘટનાઓ ખૂબ જ વધુ પ્રમાણમાં વધી ગઈ છે। લવ જેહાદ અને ધર્મ પરિવર્તન એક મોટી સમસ્યા બની ગઈ છે, જેથી દેશની મહિલાઓ તેનો ભોગ બની રહી છે। તેથી અન્ય રાજ્યોની જેમ ગુજરાત રાજ્યમાં પણ આ અંગે કડક કાયદો બનાવવામાં આવે તે માટે માંગ કરવામાં આવી છે। સમાજ તથા મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી લવ જેહાદ અને ધર્મ પરિવર્તન વિરુદ્ધ કડક કાયદો व्यवस्था झड़पथी करवामां आवे तेवी मांग हिंदू युवा वाहिनी गुजरात अने हिंदू युवा वाहिनी आणंद द्वारा आवेदन पत्र में आपी करवामां आवी छे। कलेक्टर कचेरी खाते नीतीश महंतवाल हिंदू युवा वाहिनी प्रदेश उपाध्यक्ष तथा अन्य कार्यकरो हाजर रह्या हता। मारू नाम नीतीश महंतवाल छे, हुं हिंदू युवा वाहिनी प्रदेश उपाध्यक्ष तरीके मारी जवाबदारी छे। आजे अमे आणंद कलेक्टर श्री ने मुख्यमंत्री गृह राज्यमंत्री सांसद श्री तरफ बधाने आवेदन मार्फते ગુજરાતની અંદર લવ જેહાદનો કાયદો પસાર કરવામાં આવે કે જેથી દીકરી અને મહિલાઓની સુરક્ષાઓ જે ખોટા નામ ભૂડવીને પ્રેમજાલમાં ફસાવવામાં આવે છે એની પર રોક લાગે એની માટેની માંગણી કરી છે। જેવી રીતે યુપીમાં લવ જેહાદનો કાયદો પસાર કરવામાં આવ્યો છે એવી રીતે ગુજરાત સરકારને અમારી અપીલ છે કે જલ્દમાં જલ્દ ગુજરાતમાં પણ લવ જેહાદનો કાયદો અમલમાં કરવામાં આવે કે જેનાથી સુરક્ષા જળવાઈ રહે એવી અમારી આણંદ જિલ્લામાં છેલ્લા બે એક વર્ષમાં 250-300 જેવા બનાવો બનાવવામાં આવ્યા છે। એમાં 150 જેવી દીકરીઓને હિન્દુ સમાજના જે સંગઠનો છે અમારા જુદા જુદા એ લોકો પરત લાવ્યા છે, એટલે આણંદ જિલ્લામાં બી આ પરિસ્થિતિ બહુ ગંભીર છે।